સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચરમાં 5 ડેન્ગ્યુના કેસો પોઝિટિવ મળી આવ્યા હતા, તો ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજના પલ્લાચર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી એક પછી એક ડેન્ગ્યુના પોઝિટિવ કેસો મળી આવતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગ્રામજનો દ્વારા ગામમાં ગંદકી અને પીવાના પાણીની લાઇનમાં પંચર પડી જતા દૂષિત પાણી મિક્સ થતું હોવાથી ગામમાં રોગચાળો વકર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. તો બીજી બાજુ એક પછી એક ડેન્ગ્યુના પોઝિટિવ કેસો મળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો ગામમાં આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે અને ઘરે ઘરે દવાનો છંટકાવ તથા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તો પટેલ દીક્ષિત કુમાર શંકરભાઈ ઉંમર વરસ 32, યોગી નરેન્દ્રભાઈ પટેલ ઉંમર વરસ 9, રાઠોડ ચકુસી કેસરીસિંહ ઉંમર વરસ 28, સુથાર ઓમ બકુલભાઈ ઉંમર વરસ 13, સુથાર મયુરભાઈ નવનીતભાઈ ઉંમર વરસ 20, આમ એક પછી એક એમ 5 કેસો ડેન્ગ્યુના પોઝિટિવ મળી આવતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, જેડેશ પ્રાંતિજ. અમે હિંમતનગર રિપોર્ટ કરાયો તો તેઓ સારવાર માટે લઈ ગયા દવાખાને હિંમતનગર, પછી ત્યાંથી અમદાવાદ લઈ જવાનું કીધું એટલે અમે અમદાવાદ લઈ ગયા. તારી સારું છે બરાબર, અને ફરીથી એના પછી 2-3 એવા કેસ નહોતાના ડેન્ગ્યુના, એટલે અમારી એટલી જ રજૂઆત છે કે આ ફરીથી આવું ના થાય એના માટે આરોગ્ય છે એ જરા થોડી કેર લે અને આજે દવાનો છંટકાવ અને એ બધું કરો, બીજી વાર ના થાય એવી અમારી રજૂઆત છે. ગામમાં શું પ્રોબ્લેમ છે? ગામમાં હું ઠેર ઠેર જરા પાણીનો ભરાવ ને એ બધું થાય બરાબર, એ ફરી વાર એવું ના થાય અને કેર લે તો બીજા કોઈને થાય નહીં ડેન્ગ્યુ. બોલ. 10 દિવસ પહેલાં તાવ આવેલો મારા બાબાના, બાબાનો છોકરો છે એને અમે હિંમતનગર લઈ ગયા. હિંમતનગર 2 દિવસ દાખલ કર્યો કલ્પમાં, 2 દિવસ ટ્રીટમેન્ટ આપી પણ કોઈ ફેરફાર થયો નહીં એને. પછી ત્યાંથી ડૉક્ટરે એવું જ કે તમે અમદાવાદ લઈ જાઓ, પણ અમારે કોન્ટેક હતો ગાંધીનગર ખાતે એટલે અમે તો ફોન કર્યો, તો ફોન કર્યા પછી અમદાવાદ છે અને કીધું કે તમે તાત્કાલિક અહીંયા આવી જાઓ અને અમે ત્યાં લઈ ગયા. 4 દિવસ ત્યાં રાખ્યો, રાખ્યા પછી એને ટ્રીટમેન્ટ આપી સારું થયું. અત્યારે અમે ઘેર લાવે છે અને ગામની અંદર આ બાબતમાં વખત વખત રજૂઆત કરી, ગંદકી ઘણી છે પણ કોઈ ગંદકી ઉકેલ આવતો નથી અને આના કારણે રોગચાળો ફાટી નીકળે છે એ મને દેશ જ છે. બાબાને શું થયેલું? ડેન્ગ્યુ થયેલો છે, પોઝિટિવ આવી છે. પલ્લાચર ગામમાં 5 ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે બાબતે આપનું શું કહેવું? પલ્લાચર ગામમાં 5 કેસો મળ્યા છે, એમાં જે પ્રાઇવેટના જ બધા નોંધાયેલા છે અને જે પ્રાઇવેટના કેસો હોય એને સ્વરના આધારે હોય છે પોઝિટિવ બરાબર, પણ એના જે ઇલીઝા ટેસ્ટ નથી થતા અને ગવર્મેન્ટમાં થતા હોય છે, જેથી આ લોકો જે પોઝિટિવ છે એ બધાને અમે મુલાકાત લીધેલી છે. એના બધાના ઘરે ફોગિંગની કામગીરી કરાવેલી છે, એના બધાના સેમ્પલ લીધેલા છે, એના ઘણી સર્વેલન્સ પલ્લાચર ગામનું કરાવેલું છે, એમાં એક પણ પોઝિટિવ મેલેરિયાનું પોઝિટિવ હજુ સુધી મળેલ નથી બરાબર. અને એના અનુસંધાને અમે એનું પ્લાનિંગ કરેલું છે અને શાળા લેવલે પણ એની એક્ટિવિટી કરવામાં આવી છે, શાળામાં પણ એના પૂરાનાશક કામગીરી માટે નિદર્શન કરેલું છે. ગામે ગામ ઘરે ઘરે જઈ અહીં અમે એક મિટિંગ પણ અમે કરવાનું, મોરલા ભાઈએ મિટિંગ કરવાનું બી અમે પ્લાનિંગ કરી રહ્યા છે. મેપિંગ પણ કરાવેલું છે, મેપિંગ કરાવીને જે વોટર લોગિંગ છે, જે પાણી ભરાયેલા છે એની અંદર BTI અને બળેલું ઓઇલ એ નાખવા માટેનું બી અમારું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને ફરીથી વરસાદ એટલે ફરીથી અમે જે કામગીરી કરી ફરીથી ધોવાઈ ગયેલો છે એ ફરીથી અમારે નવેસરથી કામગીરી કરવાની આવી રહી છે બરાબર. પણ અમારે પૂરેપૂરી એની પર વોચ છે. આના માટે અમે ગયા અઠવાડિયે એટલે 20 તારીખે બ્લોક હેલ્થ કચેરી ખાતે આખા તાલુકાના જે મલ્ટીપર્પઝ વર્કર છે, સુપરવાઇઝર છે, આયુષ મેડિકલ ઓફિસર, મેડિકલ એની સાથે એક સેન્સિટાઇઝર વર્કશોપ કરેલું અને એની અનુસંધાન મેડિકલ અને મેલેરિયા અને ડેન્ગ્યુ ચિકનગુનિયા અને તાવના કેસો અને જે ઝાડાઉટીના કે પાણીજન્ય રોગ એના અંતર્ગત ચર્ચા કરવામાં આવેલી અને એનું પૂરેપૂરું પ્લાનિંગ ગામ વાઇઝ કરેલું છે. એનું જે સેન્સિટાઇઝેશન અંતર્ગત દરેકે દરેક ગામની સારી એક્ટિવિટી થાય, રોગચાળો ન ફેલાય એના માટેના પૂરતા પગલાં અમારા લેવલથી લેવામાં આવેલ છે. અને આ અનુસંધાને આખા પ્રાંતિ તાલુકામાં 5 મેલેરિયાના કેસ પોઝિટિવ મળેલા છે, 2 મોહેદ પીએચસીના છે, 1 પાલિસના પીએચસીનો છે, 1 મદરા પીએચસી પોગલું પીએચસી એને પણ જે આપવાની થતી હોય RT એ અપાયેલી છે. ઝેરી મેલેરિયાનો એક પણ કેસ નોંધાયેલો નથી બરાબર. અને જે ડેન્ગ્યુ માટે પૂરી